આ સાત મૂળભૂત ભૌતિક રાશિઓની થોડી થોડી માહિતી મેળવવાની છે સૌ પ્રથમ આપણે વાત કરીએ મિત્રો લંબાઈની લંબાઈ એને ઇંગ્લિશમાં લેન્થ કહેવામાં આવે છે શું કહેવામાં આવે લેન્થ એને સામાન્ય રીતે એલ વડે દર્શાવવામાં આવે અને એનો એકમ શું થશે એકમ થશે મીટર હવે આ એક મીટરને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું લંબાઈને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું કે જ્યારે પ્રમાણભૂત મીટર એટલે શું છે જ્યારે લંબાઈને પ્રકાશની તરંગ લંબાઈ સાથે સરખાવામાં આવે પ્રકાશની તરંગ લંબાઈને આધારે વ્યાખ્યા આપવામાં આવે જ્યારે લંબાઈને પ્રકાશની તરંગ લંબાઈના સ્વરૂપમાં સમજાવવામાં આવે ત્યારે એ લંબાઈને એ લંબાઈને પરમાણવીય પરમાણવીય પ્રમાણભૂત લંબાઈ કહેવાય જ્યારે કોઈ પણ તમારે લંબાઈની વ્યાખ્યા આપવી એક મીટરની વ્યાખ્યા આપવી સોરી લંબાઈ એટલે કે લંબાઈનો એકમ કયો એક મીટર એક મીટરને તમે પ્રકાશની તરંગ લંબાઈ સ્વરૂપના જો એને દર્શાવવું હોય તો એને પરમાણવીય પ્રમાણભૂત લંબાઈ કહેવામાં આવે છે કેટલી લંબાઈ કહેવામાં આવે પરમાણવીય પ્રમાણભૂત લંબાઈ ચલો આ કેવી રીતે આપવામાં આવે છે તો કે ભાઈ ક્રિપ્ટોન છે કોણ ક્રિપ્ટોન ક્રિપ્ટોન એવમાં રાખવામાં આવે ઘણી બધી તરંગ લંબાઈનું ઉત્સર્જન થાય એમાંથી એમાંથી કઈ કહી તો કે લાલ નારંગી રંગનો જે પ્રકાશ હોય લાલ નારંગી રંગનો જે પ્રકાશ હોય એની જે તરંગ લંબાઈ છે એને એક મીટર તરંગ લંબાઈ કહેવામાં આવે એને એક મીટર કહેવામાં આવે છે કોને ક્રિપ્ટોન એટી સિક્સમાંથી ઘણા બધી લાલ નારંગી રંગનો પ્રકાશ છે એ તરંગ લંબાઈને શું કહેવામાં આવે છે લાલ નારંગી રંગની તરંગ લંબાઈ છે એને એક મીટર કહેવામાં આવે છે શું કહેવામાં આવે એને એક મીટર કહેવામાં આવે આ પહેલાના પહેલાની વ્યાખ્યા હતી અત્યારે શૂન્યાવકાશમાં શૂન્યાવકાશમાં આ બધી જ યાદ રાખો ને મિત્રો શૂન્યાવકાશમાં પ્રકાશે એકના છેદમાં બસો નવ્વાણું સાતસો ઓગણસી બે સેકન્ડમાં કાપેલું અંતર એને શું કહેવામાં આવે છે એક મીટર કહેવામાં આવે તો ક્રિપ્ટોન એટી સિક્સમાં લાલ નારંગી રંગની પ્રકાશની તરંગ છે એને પણ એક મીટર કહેવામાં આવે ને શૂન્ય શૂન્યાવકાશમાં પ્રકાશે આટલી સેકન્ડમાં એટલે એક સેકન્ડના આટલા ભાગમાં જેટલું અંતર કાપે એને પણ શું કહેવામાં આવે એક મીટર કહેવામાં આવે તો મિત્રો આ થઈ લંબાઈની વાત ત્યાર પછી આપણે જોઈએ દળની વાત દળને પ્રમાણભૂત કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું દળ દળને શાના વડે દર્શાવવામાં આવે કેપિટલ એમ માસ એનો એકમ કયો છે એસઆઈ એકમ તો કે ભાઈ એસઆઈ એકમ કિલોગ્રામ છે સીજીએસ એકમ સીજીએસ એકમ ગ્રામ છે એફપીએસ એકમ એફપીએસ એકમ કયો છે પાઉન્ડ છે પાઉન્ડ છે એફપીએસ એકમ કયો છે પાઉન્ડ એકમ છે ચાલો તો શું કહેવાય કે દળ એક કિલોગ્રામ દળ કોને કહેવાય આપણે તો એસઆઈ પદ્ધતિ પ્રમાણે જોવાનું છે તો દળની વ્યાખ્યા પ્રમાણે એક કિલોગ્રામ દળ કોને કહેવામાં આવે તો કે ભાઈ ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજર્સ નામની સંસ્થા છે સંસ્થાનું નામ યાદ રાખજો ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ્સ ને મેજર્સ ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વીડ્સ એન્ડ મેજર્સ આ સંસ્થા છે આ સંસ્થાની અંદર એક નળાકાર એક એક પ્લેટિનમ ને ઈરિડિયમ ધાતુમાંથી નળાકાર બનાવેલું છે પ્લેટિનમ ઇરિડિયમ ધાતુમાંથી બનાવેલું નળાકાર છે અને આ નળાકાર એનું દળ સ્ટાન્ડર્ડ છે અને એને એને એનું દળ કેટલું છે એક કિલોગ્રામ કે એની એની સરખામણી તમે જેની સાથે કરો એક કિલોગ્રામ કરવું હોય તો એક ત્રાજોમાં એ પ્લેટિનમ ઇરિડિયમ મૂકવાનું અને બીજા ત્રાજોમાં તમારે જે પણ મૂકવો તો એ બીજા ત્રાજાનું વજન પણ તમારું દળ પણ કેટલું થઈ જશે એક કિલોગ્રામ થઈ જશે તો આવી રીતે એક કિલોગ્રામ દળ વ્યાખ્યાયિત કરેલું છે મિત્રો બીજું એક કિલોગ્રામ દળ પણ મિત્રો વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે કે ભાઈ છ કાર્બન બાર લ્યો તમે કાર્બનનો સંસ્થાની છ કાર્બન બારના તમે પાંચ પોઈન્ટ જીરો એકસો અઠ્યાસી ગુણ્યા દસની પચીસ ઘાત પરમાણુ લઈ લો આ પરમાણુનું દળ તમે જેટલું લો એ પરમાણુનું દળ પણ કેટલું થશે એક કિલોગ્રામ એટલે છ કાર્બન બારનું પાંચ પોઈન્ટ જીરો એકસો ગુણ્યા ઘાત પરમાણુનું પણ કેટલું થશે એક કિલોગ્રામ દળ થશે મિત્રો ત્યાર પછી વાત કરીએ આપણે દળ પૂરું થઈ ગયા પછી સમય આપણે ત્રણ જ વાત કરવાની છે બીજા કોઈની વાત કરવાની નથી સમય ચાલો સમયને ઇંગ્લિશમાં ટાઈમ કહેવામાં આવે છે અને સામાન્ય રીતે ટી વડે દર્શાવવામાં આવે અથવા તો આવતકાળ હોય તો કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે એનો એકમ બધી જ એકમ પદ્ધતિમાં એફપીએસ સીજીએસ એમ કેસ બધી જમાં કેટલો છે સેકન્ડ એકમ છે સેકન્ડ એકમ છે કે ભાઈ સીજિયમ એકસો તેત્રીસ પરમાણુ છે સીજીએમ એકસો તેત્રીસ પરમાણુ છે આ સીજિયમ એકસો નું જે પરમાણુ છે એ એમાં એક સેકન્ડ એટલે શું હતું કે સીજિયમ એકસો તેત્રીસ પરમાણુની અંદર જે પણ કંપન થાય જે પણ કંપન થાય તો એકાણું બાણું ત્રેસઠ સત્તર સિત્તેર જેટલા કંપન થાય કેટલા એકાણું બાણું ત્રેસઠ સત્તર સિત્તેર જેટલા કંપન થવા માટે કંપન થવા માટે જેટલો સમય લાગે જેટલો સમય લાગે તેને એક સેકન્ડ કહેવાય સીજીએમ એકસો તેત્રીસ પરમાણુમાં આટલા કંપન થવા માટે જેટલો સમય લાગે એને શું કહેવામાં આવે એક સેકન્ડ કહેવામાં આવે તો મિત્રો આ બેઝિક બીજિક આમાં તમારે આ યાદ રાખવાનું કે લંબાઈને ક્રિપ્ટોન સાથે સરખામણી કરી શકાય દળને પ્લેટિનમ ઇરિડિયમ ધાતુ સાથે સરખામણી કરી શકાય અને સમયને સીજિયમ એકસો તેત્રીસ પરમાણુ આ આવો પ્રશ્ન તમને પૂછી શકે આ આંકડાઓ તમને ના પૂછી શકે પરંતુ કોણ સમય માટે કયો પરમાણુ છે દળ માટે કઈ ધાતુ છે અને લંબાઈ માટે કયા પરમાણુ છે એ એમાં કયા રંગની તરંગલંબાઈ છે એવું તમને મિત્રો પૂછી શકાય ચાલો હવે આપણે જુદા જુદા એકમો માટેના એકમ જુદા જુદા ભૌતિક રાશિ માટે એકમો જોઈએ બધા એકમો સાંભળી રહ્યા છે એમાંથી એકમ લઈએ એક ફરમી એને મીટરમાં ફેરવવું હોય એક ફરમી એટલે કેટલા મીટર અને ફરમીની જગ્યાએ ફેમ્ટો મીટર એવો શબ્દ પણ મિત્રો ઘણી વખત વાપરે છે તો કેટલા આવે દસની માઇનસ પંદર ઘાત મીટર તમારે કદાચ નહીં આવ્યો અત્યાર સુધી એક એક્સરે યુનિટ એટલે કેટલો જેને એક એક્સયુ પણ કહેવામાં આવે છે એટલે કે દસ ની માઇનસ મીટર ઘાતમી દસ ની મીટર આવા ઘણા બધા જુદા જુદા

એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે એક પોઈન્ટ ચારસો છન્નું ગુણ્યા દસની ની અગિયારઘાત મીટર એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે એક પોઈન્ટ ચારસો છન્નું ગુણ્યા દસની ની અગિયાર ઘાત પછી પણ એક અગત્યનો એકમ છે એક પ્રકાશ વર્ષ એને ઇંગ્લિશમાં એક એલ વાય એવું લખેલું હોય ગણિત પ્રકાશ વર્ષની જગ્યાએ તમને એક લાઇટ યર પણ લખેલું હોય અને એ થશે નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની પંદર ઘાત મીટર નવ પોઈન્ટ છેતાલીસ ગુણ્યા દસની પંદર ઘાત મીટર અને બીજો એક એકમ છે જે ખાસ અગત્યનો છે એક પારસેક એક પારસેક એને એક પીસી પણ કહેવામાં આવે છે એક પીસી પણ કહેવામાં આવે ને એ થશે ત્રણ લાઇટ યર અથવા તો ત્રણ પોઈન્ટ જીરો આઠ ગુણ્યા દસની સોળ ઘાત મીટર તો લંબાઈના આટલા એકમો તમારે કન્વર્ઝેશન યાદ રાખવું પડશે એમાં ખાસ આ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ પ્રકાશ વર્ષ પારસેક ફર્મી એક્સ રે યુનિટ કંઈ આવતું નથી પરંતુ યાદ રાખ લે આપવા આપણને કંઈ જતું નથી તો લંબાઈના આટલા એકમો છે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ દળના એકમો ઓકે ત્યાર પછી જોઈએ દળના એકમો જુદા જુદા દળ તો દળના એકમ એટલા બધા કંઈ લંબાઈ જેટલા ખાસ નથી એકદમ થોડા થોડા એકમો છે ચાલો દળનો એકમ તમને ખબર જ છે કે ઘણી વખત આપણે એક ટન એવો શબ્દ વાપરીએ છીએ એક ટન આ એક ટનને એક મેટ્રિક ટન પણ કહેવામાં આવે ઘણી વખત એક મેટ્રિક ટન એક ટન એટલે કેટલા કિલોગ્રામ એક હજાર કિલોગ્રામ એક ટન એટલે કેટલા કિલોગ્રામ મિત્રો એક હજાર કિલોગ્રામ યાદ રાખજો ત્યાર પછી એક ક્વિન્ટલ એક ક્વિન્ટલ એટલે સો કિલોગ્રામ તો એક ટન એટલે કેટલા ક્વિન્ટલ એક ટન એટલે કેટલા થશે એક ટન એટલે દસ ક્વિન્ટલ થશે આવું લખી શકે એના પરથી એક ટન એટલે દસ ક્વિન્ટલ ટન એટલે ક્વિન્ટલ ચાલો ત્યાર પછી એક એમયુ એક એમયુ એટોમિક માસ યુનિટ એક એટોમિક માસ યુનિટ એટલે કેટલું તો કે એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસ ની સત્યાવીસ ઘાત કિલોગ્રામ અથવા તો આ એક પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ ઘાત કિલોગ્રામ એ કોનું દળ છે પ્રોટોન અથવા ન્યુટ્રોનનું એટલે એક એમયુ એટલે એક પ્રોટોનનો દળ એ પ્રમાણે ગણતરી કરવામાં આવે છે ચાલો તો દળના આટલા જ એકમો છે ત્યાર પછી જોઈએ સમયના એકમ સમયનો એકમ સમયનો સૌથી મોટો એકમ છે મોટો તો ના કહી શકાય એક આપણે હાલની દ્રષ્ટિએ જોઈએ તો એક વર્ષ એક વર્ષ એટલે કેટલા દિવસ ત્રણસો પાસઠ પોઈન્ટ પચીસ ડે અને સેકન્ડ માં ગણવું હોય તો ત્રણ પોઈન્ટ એકસો છપ્પન ગુણ્યા દસની સાત ગાત સેકન્ડ યાદ રાખજો મિત્રો ચલો ત્યાર પછી આવશે આ એક વર્ષ એટલે શું તો કે એક વર્ષ એટલે પૃથ્વી સૂર્યની આસપાસ એક રાઉન્ડ પૂરું કરવા માટે લાગતો સમય એક વર્ષ એટલે પૃથ્વીને સૂર્યની ફરતે એક ભ્રમણ કરવા એક ભ્રમણ કરવા માટે લાગતો સમયગાળો ચલો એને એક વર્ષ કહેવામાં આવે છે ત્યાર પછી આવશે એક લ્યુનાર મંથ એક લ્યુનાર મહિનો એક લ્યુનાર મહિનો એક લ્યુનાર મહિનો એટલે મિત્રો સત્યાવીસ પોઈન્ટ ત્રણ ડે સત્યાવીસ પોઈન્ટ ત્રણ દિવસ એક લ્યુનાર મંથ એટલે શું સત ત્રણ દિવસ એટલે શું તો કે ભાઈ એક લ્યૂનાર મહિનો એટલે ચંદ્રને પૃથ્વીની ફરતે એક ભ્રમણ કરવા માટે લાગતો સમયગાળો ચંદ્ર ચંદ્ર જે પૃથ્વી ફરતે એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે એક લ્યૂનાર મહિનો કહેવામાં આવે ને એ કેટલા ઓકે મિત્રો ત્યાર પછી એક નવો કન્સેપ્ટ ભણીએ અને એ કન્સેપ્ટ છે સૂર્ય દિવસ અને નક્ષત્ર દિવસ સૂર્ય દિવસને સોલાર ડે કહેવામાં આવે અને નક્ષત્ર દિવસને સિડિરિયલ ડે કહેવામાં આવે સૂર્ય દિવસ એટલે શું તો કે ભાઈ આ તમારો સન છે તમારો એટલે કે સૂર્ય છે એ અને આ આપણી પૃથ્વી છે અલગ અલગ પેનથી દર્શાવી આ આપણી પૃથ્વી છે અર્થ આને આની ફરતે એક રાઉન્ડ થવા માટે કેટલો સમય લાગે છે આપણને બધાને ખબર છે કેટલો સમય લાગે છે કેટલો સમય લાગે છે તો કે એને એની ફરતે થવા માટે એક સોલાર વર્ષ જેટલો સમય લાગે એક સોલાર વર્ષ એક સોલાર વર્ષ એટલે ત્રણસો પાસઠ પોઈન્ટ પચીસ ડી એને સોલાર ડે કહેવામાં આવે છે સોલાર ડે એટલે સૂર્ય દિવસ ત્રણસો પાસઠ પોઈન્ટ પચીસ તો એક સોલાર ડે એટલે કેટલા એક સોલાર ડે એટલે કેટલા એક સૂર્ય દિવસ એટલે કેટલા તો કે એક સોલાર વર્ષ ભાગ્યા ત્રણસો સોરી ત્રણસો પાસઠ નોટ બાસઠ ત્રણસો પાસઠ પોઈન્ટ પચીસ એટલે એક સોલર ડે મળી જાય હવે એક નક્ષત્ર દિવસ એટલે શું તો કે પૃથ્વી પોતાની પોતાની ધરી પર એક ભ્રમણ પૂરું કરે પૃથ્વી પોતાની ધરી પર એક પરિભ્રમણ પૂરું કરે અને એક નક્ષત્ર દિવસ કહેવામાં આવે છે તો બરાબર યાદ રાખજો કે જ્યારે સૂર્યની આસપાસ આ પૃથ્વી અહીંથી અહીંયા આવે છે સૂર્યની આસપાસ નક્ષત્ર દિવસ એટલે પૃથ્વી પોતાની ધરી પર એક રાઉન્ડ પૂરું કરે પૃથ્વી પોતાની અક્ષ એક ધરી ભ્રમણ પૂરું કરે તે એક ધરી ભ્રમણ પૂરું કરે તે તો આ જ્યારે આમ ગોળ ગોળ ફરતી 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 ફરી પાછી અહીંયા આવે ફરી પાછી અહીંયા આવે ત્યારે આ કેટલા ત્રણસો ડે થાય પરંતુ પૃથ્વી પોતાની ધરી પર ત્રણસો વખત ફરે છે બરાબર સમજો કેટલા વખત ફરે છે ત્રણસો વખત ફરે છે એટલે એ એ બે વચ્ચે ડિફરન્સ છે સમજણ પડે છે આ અહીંથી અહીંયા આવે ત્યારે કેટલો સમય લે ત્રણસો પાંસઠ પોઈન્ટ દિવસ પરંતુ જો પૃથ્વીને પોતાની ધરી પરનો ભ્રમણ જો જોવામાં આવે એક ભ્રમણ એટલે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ જો એવી રીતે ફરી પાછો અહીંયા ને અહીંયા આવે ફરી પાછો અહીંયા ને અહીંયા આવે તો કેટલા દિવસ થશે ત્રણસો પોઈન્ટ દિવસ એટલે જ્યારે સૂર્યને આધારેનું એક વર્ષ પૂરું થઈ જાય ત્યારે આમાં એક દિવસ બાકી રહી જાય છે અને કેટલા મિનિટનો ફેર પડે છે ચાર મિનિટનો ફેર પડે છે એટલે એક નક્ષત્ર દિવસ એક નક્ષત્ર દિવસ સૂર્ય દિવસ કરતા સૂર્ય દિવસ કરતા કેટલો છે ચાર મિનિટ ઓછો છે ચાર મિનિટ કેવો છે ઓછો છે તો આ સૂર્ય દિવસ અને નક્ષત્ર દિવસ ખાસ યાદ રાખજો તો આજનો વિડીયો લેક્ચર મિત્રો અહીંયા સુધી રાખીએ ધન્યવાદ